ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે માત્ર કાગળ પર જ છે. હાલમાં બોટાદમાં આશરે 27 જેટલા લોકોના દેશી ઝેરેલી દારૂ પીવાથી મોત નીપજ્યા છે, જ્યારે રાજ્યભરમાં પોલીસ દરોડા પાડીને એક કાગળ પૂરતી કામગીરી કરતી હોય એમ કહી શકાય છે. કારણ બાકીના દિવસોમાં શું કરતા હોય છે. હાલ આપણે સુરત શહેરના તાપીના કાંઠે છે, દારૂની ભઠ્ઠીના દ્રશ્ય હું તમને બતાવીશું. આ ઝેરી દારૂ છે જે અહીંયા તૈયાર કરવામાં આવતી હોય છે આપણે જોઈ શકીએ છીએ. આ કોઝવે ખાતે જે તાપી નદી છે, તાપી નદીના કાંઠે આવી રીતના જે બેરલ છે એ લોકોને અંદર ગાંઠી મૂક્યા છે, અને આની અંદર આવી રીતના જે છે કેમિકલ દારૂ છે જે ઉત્પન્ન થતું હોય છે, અને આ કેમિકલ દારૂ શહેરના અલગ અલગ વિવિધ જે દારૂના અડ્ડાઓ ધમધમે છે એની ઉપર આ જતા હોય છે. અને આ દારૂના અડ્ડાથી લોકો જે છે ક્યાંક દારૂના વ્યસનથી જે દારૂ પીતા હોય છે મૃત્યુ પણ થતા હોય છે. હાલ હું તમને દ્રશ્ય બતાવું છું. આ તાપી નદી છે, હાલ જે તાપી નદી છે બંને કાંઠે વહી રહી છે, અને તાપીના કાંઠે જ આવી રીતના જે બુટલેકરો છે જે આવી રીતના દારૂનો જે છે વ્યાપાર કરતા હોય છે. હું તમને આગળ પણ દ્રશ્ય બતાવીશ કે આ જે આગળ હું તમને દ્રશ્ય બતાવીશ કે આગળ બી આવી રીતના આપણને આ મળશે. અને શહેરની અંદર અનેક ભઠ્ઠીઓ જે છે આવી રીતના જેવી રીતે બોટાદની અંદર ઘટના બની છે એને લઈને પોલીસ છે જે હાલ કાર્યવાહી કરી રહી છે. પરંતુ સુરતની શહેરની જો વાત કરવામાં આવે, રાજ્યના ગૃહમંત્રી સુરત શહેરના છે, અને સુરત શહેરની અંદર આવા અનેક વિસ્તારોની અંદર તમને દારૂની ભઠ્ઠી જોવા મળશે. પરંતુ હાલ પીસીપી ડીસીપી પોલીસ જે છે કામે લાગી છે. હું તમને આજે રસ્તો બતાવીશ, રસ્તો જોજો કે કેવી રીતના છે કે એક જંગલ જેવું છે કે અહીં લોકો અવર જવર પણ નહીં કરતા હોય છે, અને આવા વિસ્તારની અંદર અહીં દારૂની જે ભઠ્ઠીઓ છે એ ચાલે છે. આગળ હું તમને બતાવીશ, જોજો. હાલ આ ઝાડીમાંથી આપણે પસાર થઈ રહ્યા છે, અને આવા ઝાડીની અંદર શહેરની અનેક વિસ્તારોમાં તમને દારૂની ભઠ્ઠીઓ જોવા મળશે. સુરતની જો વાત કરવામાં આવે, સુરતના તમામ અડ્ડાઓ હાલ જે છે પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યા છે, કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ જ્યારે બોટાદમાં 27 જેટલા લોકોના મોત થયા તે બાદ પોલીસ આવી રીતના રાજ્યભરમાં કામગીરી કરી રહી છે. હાલ તમને હું દ્રશ્ય બતાવીશ. આગળ આ રસ્તો જોઈ લો કે આવા ઝાડીમાંથી જ્યાં કોઈ આવી પણ ન શકે અહીં આવી રીતના દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય છે. હાલ શહેરની અંદર આ તમે દ્રશ્ય જોઈ શકો છો, અહીં પણ દારૂ જે છે તૈયાર કરવામાં આવતો હતો, હાલ કોઈ નથી. જે રીતના પોલીસ કાર્યવાહી કરી રહી છે, બેરલ તમે અહીંયા પડેલા છે જે દારૂ ભઠ્ઠીમાંથી ઉપયોગી સાધનો છે. હાલ હું તમને પાછા હું તમને દ્રશ્ય બતાવીશ. આગળ શહેરની અંદર જો પોલીસ કાયમી કામ કરે તો આવા ભઠ્ઠીઓ નાબૂદ થઈ શકશે, પરંતુ બોટાદમાં 27 લોકોના મોત થયા અને ત્યારબાદ જ પોલીસ જાગી છે એમ કહી શકાય છે. હાલ આપણે જોઈશું શહેરના જો વાત કરવામાં આવે, ડિંડોલી, લીંબાયત, પાંડેસરા, વરાછા, કતારગામ આવા અનેક વિસ્તારોની અંદર દારૂની ભઠ્ઠી ધમધમતી હોય છે. હાલ આપણે દ્રશ્ય જોઈશું કે કેવી રીતના દારૂ જે છે અહીંયા ગાળવામાં આવી રહ્યું છે, તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે ભઠ્ઠી છે જે ચાલુ છે, જે બેરલો છે તમે જોઈ શકો છો કેવી રીતના. આ અદ્ભુત દ્રશ્ય છે. આ શહેરના જે આપણા રાજ્યના ગૃહમંત્રી જે સુરત શહેરના છે, અને સુરત શહેરની અંદર જ આવી રીતના ભઠ્ઠી ધમધમતી હોય છે. હાલ જે તમે દ્રશ્ય જોઈ શકો છો કે બેરલો છે જે તાપીના કાંઠે ગાંઠવામાં આવેલા હોય છે એવા બેરલો અહીંયા છે, અને બેલોરીને એની અંદર તમે જુઓ કે કેવી રીતના અહીંયા કેમિકલ જે લોકોને પીવડાવવામાં આવે છે દ્રશ્ય તમે જોઈ શકો છો હાલ. અને જે દેશી છે દારૂ છે જે ગાળવામાં આવી રહ્યું છે. શહેરની અંદર જો તમે જોશો કે અનેક વિસ્તારોની અંદર આવા દ્રશ્ય આપણને જોવા મળશે. સુરતની અંદર જો વાત કરવામાં આવે કે પોલીસ દારૂના અડ્ડા બંધ કરવા લાગી છે, અને ક્યાંક ભઠ્ઠીઓ બી બંધ કરવામાં આવી રહી છે, પરંતુ કનેક્ટ ગુજરાતની ટીમ હાલ પહોંચી છે જ્યાં તમને લાઈવ દ્રશ્ય બતાવે કે હાલ બી ભઠ્ઠીઓ ધમધમી રહી છે, ચાલી રહી છે.